गुड मॉर्निंग फ्रेंड्स, लास्ट लेक्चर में आपणे वात करी थी के हवे जे लास्ट ना बे सम गणवाना छे, मोस्ट इम्पोर्टंट खूब ज सारा सम छे। एमां एक आपणे गणावशुं अने बीजो एक तमने गणवा आपवानो छे। क्वेश्चन नंबर 6, महाराजा लिमिटेड रिप्लेस्ड इट्स फैक्ट्री एट द कॉस्ट ऑफ रुपीज 63,41,550, ओरिजिनल कॉस्ट ऑफ विच वॉज रुपीज 38,57,000। आ ओल्ड प्राइस आपी छे, ओरिजिनल कॉस्ट। मटेरियल एंड लेबर कॉस्ट वेर इन रेशियो ऑफ 3:2, व्हाइल लेबर कॉस्ट एंड अदर एक्सपेंसिज वेर इन रेशियो ऑफ 3:2। અત્યાર સુધી રેશિયો જે આપણે આપતા એ 5:3:2 અથવા 3:2:1 આવા આપતા। મટીરીયલ એન્ડ લેબરનો આમાં રેશિયો 3:2 આપ્યો છે અને લેબર એન્ડ અધર એક્સપેન્સનો રેશિયો 3:2 આપ્યો છે। ઇન કમ્પેરિઝન વિથ ઓરિજિનલ કોસ્ટ મટીરીયલ લેબર એન્ડ અધર એક્સપેન્સીસ ઇન્ક્રીઝ બાય 25%, 30% એન્ડ 20% respectively। આ ઇન્ક્રીઝ ના પર્સન્ટેજ આપેલા છે। ઓલ્ડ મટીરીયલ વર્થ રૂપીઝ 2,40,500 વોઝ યુઝ્ડ ઇન ન્યુ કન્સ્ટ્રક્શન વિચ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન અબોવ કોસ્ટ ઓફ રૂપીઝ 63,41,550। આ ફર્સ્ટ સમ છે નોટ ઇન્ક્લુડેડ વાળો, એટલે ખાસ ધ્યાન રાખજો। Scrap was sold for rupees 1,51,050. In addition to above construction, a new guest house at the cost of rupees 18,59,500 were built. Classify the expenditure, past journal entries and prepare replacement account. રિપ્લેસમેન્ટ અકાઉન્ટ એ બનાવવાનું છે, એટલે એ આ ફર્સ્ટ ટાઈમ આવ્યું છે અકાઉન્ટ। હવે પહેલા તો આ રેશિયો 3:2 આપેલો છે, આને સરખો કરવો પડે। તો વર્કિંગ નોટ આપણે કરી, કેલ્ક્યુલેશન ઓફ ઇન્ક્રીઝ ઇન કોસ્ટ। તો પહેલા રેશિયો એને આપ્યો છે, ખાસ ધ્યાન રાખજો, મટીરિયલ એન્ડ લેબર, અને બીજો પાર્ટ આપણે કર્યો લેબર એન્ડ અધર એક્સપેન્સ। એને રેશિયો મટીરિયલ એન્ડ લેબરનો જોવો, તમને આપ્યો છે અહીંયા 3:2, તો અહીં આપણે મટીરિયલ એન્ડ લેબરમાં મૂક્યા 3:2, અને લેબર કોસ્ટ એન્ડ અધર એક્સપેન્સીસ એનો રેશિયો કેટલો આપ્યો છે 3:2, તો અહીંયા આપણે મૂક્યું વરી પાછું લેબર ઇઝ ટુ અધર એક્સપેન્સ, લેબર જેમ અધર એક્સપેન્સ 3:2। હવે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા લેબર છે, આ પાર્ટમાં લેબર છે, બે પાર્ટમાં લેબર છે, તો એ બેને કોમન કરી નાખવાના, સરખા કરી નાખવાના। હવે એ બેને સરખા કરવા, તો અહીંયા લેબરમાં 2 છે, અહીંયા લેબરમાં 3 છે। આ બેને જો તમારે સરખા કરવાની, તો એકાબીજાને મલ્ટીપ્લાય કરી નાખાય એકાબીજા વડે। હવે અહીંયા લેબર 2 છે ને, આને 3 વડે મલ્ટીપ્લાય કરી નાખાય, અને અહીંયા 3 છે ને, એને 2 વડે કરી નાખાય, એટલે 2×3 કરો તો અહીંયા 6 થાય, અને અહીંયા 3×2 કરો તો 6 થાય। લેબર છે એ બેને પેલા સરખા કરવાના, તો શું કરવાનું, બે પાર્ટમાં જે આંકડા આપ્યા છે ને, એને એકાબીજાને ગુણી નાખવાના, બરાબર। અહીંયા 3 આપ્યા હતા, તો અહીંયા 3ને ગુણી નાખવાના, અહીંયા 2 આપ્યા હતા, તો અહીંયા 2ને ગુણી નાખવાના। હવે અહીંયા 2 પાર્ટ કરેલા છે, વચમાં મેં જોવામાં ડિવાઈડ કરેલા છે, બરાબર। એક મટીરિયલ લેબરનો પાર્ટ છે, લેબર ને તમે જેટલા વડે મલ્ટીપ્લાય કરો, તો અહીંયા મટીરિયલ ને એટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે, તો 3 હતા અને 3×3, તો મટીરિયલ કેટલું થઈ ગયું 9। બીજો પાર્ટ આપણે જોઈએ, તો અહીંયા તમે લેબર ને કેટલા વડે મલ્ટીપ્લાય કર્યા 2 વડે, તો અહીંયા બાજુમાં અધર એક્સપેન્સ છે એને લાગુ પડે કેટલા 2। જે પાર્ટમાં તમે ચેન્જીસ ગમે એટલા કરો, તો એ બાજુને અસર થાય। લેબરમાં તમે 2 ગુણો છો, તો બાજુમાં અધર એક્સપેન્સ ને 2 વડે ગુણવા પડે। લેબર તો 3×2 એટલે 6 થઈ ગયા, તો
તો અધર એક્સપેન્સ કેટલા થઈ ગયા 2 ગુણ્યા 2 એટલે 4 હવે રેશિયો આપણો શું થઈ ગયો 9 આમાં તો 2 6 હવે કોમન થઈ ગયા એટલે 6 અને અધર ના 4 તો 9:6:4 આ રેશિયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે છે આ બધાને કાઢતા આવડી જવો જોઈએ બરાબર છે તો રેશિયો મળી ગયો એટલે હવે આપણો પાછો રેગ્યુલર સમ થઈ ગયો કે મટીરીયલ લેબર એન્ડ અધર એક્સપેન્સ 3 પાર્ટ કર્યા ઓલ્ડ પ્રાઇસ કેટલી છે તો કે 38,57,000 તો અહીંયા આપણે ત્રણેયમાં મૂકી દીધા આ રેશિયો છે 9:6:4 તો એમાં આપણે ત્રણેયને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે તો આ પાર્ટ મળ્યો 18,27,000 12,18,000 એન્ડ 8,12,000 ત્રણેયના પર્સન્ટેજ આપેલા છે 25, 30 એન્ડ 20 તો એ પ્રમાણે આપણે ઇન્ક્રીઝ કરી નાખી તો 4,56,750 3,65,400 1,62,400 આ ઇન્ક્રીઝ ત્રણેયના આપણે મળ્યા ત્રણેયનો ટોટલ કરી 9,84,550 ટોટલ ઇન્ક્રીઝ ઇન કોસ્ટ જે રીતે આપણે સ્ટેટમેન્ટ કરી છે એ જ રીતે પણ એક ફેરફાર આવશે સ્ટેટમેન્ટમાં નોટ ઇન્ક્લુડેડ વાળો તો આમાં કંઈ આપેલું નથી અહીંયા ફેક્ટરી છે તો અહીંયા આપણે ફેક્ટરી શબ્દ લખવો હોય તો લખી નાખી એસેટ્સ રાખીએ તો બી ચાલશે કોસ્ટ ઓફ ઓલ્ડ એસેટ્સ તો ઓલ્ડ એસેટ્સ કેટલી છે 38,57,000 તો અહીંયા લખી નાખ્યા 38,57,000 પ્લસ ઇન્ક્રીઝ ઇન કોસ્ટ આપણે વર્કિંગ નોટ કરીએ એમાં આવ્યા 9,84,550 આપણે ઇન્ક્રીઝ કર્યા આ બેનો ટોટલ કરી અને રેવન્યુમાં જવા દેવાનો છે 48,41,550 સેકન્ડ પોઈન્ટ આવ્યો આપણો પ્રાઇસ ડિફરન્સ બિટવીન ન્યુ એન્ડ ઓલ્ડ એસેટ્સ તો ન્યૂ એસેટ્સની આપણને આપી છે આ વધારે હોય ન્યૂ એસેટ્સની કહેવાય 63,41,550 અત્યાર સુધી આપણે જે સમ ગણ્યા તો અહીંયા કાઉન્ટ્સમાં જો બે જ આંકડા હતા એક આ નવી પ્રાઇસ અને એમાંથી અહીંયા જે રેવન્યુમાં હોય ને આપણે લેસ કરી નાખતા પણ અત્યાર સુધી આપણે દાખલા ગણ્યા ઇન્ક્લુડેડ વાળા હતા આમાં જો આ 2,40,000 નું મટીરીયલ યુઝ થયું છે ન્યુ કન્સ્ટ્રક્શનમાં ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન અબોવ કોસ્ટ ઓફ રૂપીઝ 63,41,550 આ 63,41,550 માં ઇન્ક્લુડ થયેલા નથી આ 2,40,500 તો આપણે ઇન્ક્લુડ કરવા પડે તો પ્લસ 2,40,500 એટલે તમારે એટલું યાદ રાખવાનું ઇન્ક્લુડેડ હોય તો બે જ એન્ટ્રી આવે ન્યૂમાંથી રેવન્યુ વાળી લેસ કરો નોટ ઇન્ક્લુડેડ હોય તો યુઝ્ડ ઓફ મટીરીયલ પ્લસ કરવું પડે તો 3 અહીંયા આંકડા થઈ જાય કાઉન્ટમાં બરાબર છે માઇનસ એ તો આપણે આ લખવાના છે 48,41,500 તો આનો જે ડિફરન્સ આવે એ કેપિટલમાં મૂકવાનો છે 17,40,500 લેસ યુઝ્ડ ઓફ મટીરીયલ તો 2,40,500 અને સ્ક્રેપ વેલ્યુ આપી છે 1,51,050 આ બેનો ટોટલ કરી અને આપણે રેવન્યુમાં જવા દેવાના છે 3,91,550 લાસ્ટ પોઈન્ટ એક આપ્યો છે ન્યૂ ગેસ્ટ હાઉસ નો તો એડ ન્યૂ ગેસ્ટ હાઉસ એક્સપેન્સ 18,59,500 ટોટલ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય તો આપણે આ બેનો ટોટલ કરી તો 36,00,000 અને આ 48,41,550 માંથી લેસ કરવાના છે 3,91,550 તો 44,50,000 બરાબર તો એક અહીંયા આપણે ચેન્જીસ આવ્યો આ સ્ટેટમેન્ટમાં એટલે આ એક પોઈન્ટ તમારે થોડોક સમજવાનો છે અહીંયા આપણું સ્ટેટમેન્ટ ક્લોઝ થઈ ગયું હવે એના ઉપરથી જર્નલ એન્ટ્રી કરી તો જર્નલ એન્ટ્રીમાં કાંઈ ન ફેર પડે બરાબર તો પહેલી રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ન્યૂ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ તો રિપ્લેસમેન્ટમાં આપણે જે લખી છે ફર્સ્ટ એન્ટ્રી 48,41,550 ન્યૂ એસેટ્સમાં સેકન્ડ એન્ટ્રી લખી પણ એમાંથી આને લેસ કરી નાખી છે તો ન્યૂ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ 15,00,000 ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ 63,41,550
જ્યારે નોટ ઇન્ક્લુડેડ હશે ને ત્યારે તમારી જે ન્યુ પ્રાઇસ હશે ને એ અહીંયા પહેલી એન્ટ્રીમાં બેંક ક્રેડિટ આવી જશે, અને ઇન્ક્લુડ હશે ને ત્યારે અહીંયા થોડીક અમાઉન્ટ ઓછી આવશે. કેટલી? તો કે આ બીજી એન્ટ્રી જેટલી ઓછી આવશે. બરાબર, એ એક તમારે ટેલી કરવું હોય તો કરી લેવાનું કે જ્યારે ઇન્ક્લુડેડ હોય ત્યારે તમારે અહીંયા આ નવી પ્રાઇસ જેટલી રકમ નહીં આવે, ત્યારે કેટલી ઓછી આવશે? તો કે સેકન્ડ નંબરની એન્ટ્રી કરો ને એટલી રકમ ઓછી આવશે, અને નોટ ઇન્ક્લુડેડ હોય ત્યારે પૂરેપૂરી રકમ આવે. નંબર ટુ, ન્યૂ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. તો આપણે જે લેસ કર્યા હતા યુઝ્ડ ઓફ મટીરિયલની એન્ટ્રી કરવાની છે 240,500, પછી સ્ક્રેપ વેલ્યુની કરવાની છે. બેંક અકાઉન્ટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ 151,050, પછી ન્યૂ ગેસ્ટ હાઉસની એન્ટ્રી કરવાની છે. તો ન્યૂ ગેસ્ટ હાઉસ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ અહીંયા સુધી આપણે તો તૈયાર કરતા, પણ આમાં લાસ્ટમાં આવું કીધું છે કે પ્રિપેર રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. તો રિપ્લેસમેન્ટ અકાઉન્ટ એટલે આપણને એમ થાય કે વળી પછી નવું ક્યાં આવ્યું, મન થોડું થોડું મગજમાં બેસે છે કે આ વરી સાહેબે કંઈક વરી નવું લઈ, પણ એમાં કાંઈ તમારે યાદ રાખવા જેવું નથી. તો અહીંયા નીચે આપણે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ બનાવેલું છે. આ જે જર્નલ એન્ટ્રી છે આપણી, એની પોસ્ટિંગ કરવાની છે, ખાતાની ખતવણી કરવાની છે. જર્નલ એન્ટ્રી આમ નોન છે, એની ખતવણી ખાલી આપણે ખાતામાં કરવાની છે, જેને કહેવાય લેઝર પોસ્ટિંગ. તો રિપ્લેસમેન્ટ અકાઉન્ટ પર્ટિક્યુલર અમાઉન્ટ રૂપીઝ પહેલી એન્ટ્રી આપણે જોઈ, તો રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ છે. તો આ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ એટલે આ સાઈડ કહેવાય, અહીંયા લખવું હોય તો લખી નથી, ડેબિટ. અને રાઈટ સાઈડમાં આપણે ક્રેડિટ લખીએ, ઉધાર અને જમા ગુજરાતીમાં આપણે કહેતા. તો ડેબિટ સાઈડ, આ રિપ્લેસમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાનું કહે છે 48,41,550, પણ એ ક્યાં ખાતે લખાય? તો જે ક્રેડિટ કર્યું હોય ને એનું નામ લખાય. રિપ્લેસમેન્ટ અકાઉન્ટમાં આપણે લખવાનું ટુ બેંક અકાઉન્ટ, કેટલા ડેબિટ કરવાના છે? તો કે 48,41,550 આપણે ડેબિટ કર્યા. બીજી એન્ટ્રી તમે જુઓ તો ન્યૂ એસેટ્સ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. તો રિપ્લેસમેન્ટમાં ક્રેડિટ કરવાનું કહે છે, તો આપણે ક્રેડિટ સાઈડ લખ્યા. શું લખવાનું ત્યાં? સામેના અકાઉન્ટનું નામ, બાય ન્યૂ એસેટ્સ અકાઉન્ટ. જો આ બાય ને ટુ વરી તમને એમ થશે આ શબ્દ ક્યાંથી આવ્યો, તો અકાઉન્ટ એટલે કે ખાતું, એમાં ઉધાર બાજુ એટલે કે ડેબિટ સાઈડ એન્ટ્રી લખો, એટલે એન્ટ્રીની આગળ તમારે ટુ લખવું પડે, ટી ઓ. અને ક્રેડિટ સાઈડ તમે એન્ટ્રી લખો એની આગળ શું લખવું પડે? બાય. આ ઇંગ્લિશમાં આ બે શબ્દો લખવા પડે. કોઈ પણ એન્ટ્રી લખો ત્યારે બાય લખવું પડે ક્રેડિટ સાઈડ. તો બાય ન્યૂ એસેટ્સ અકાઉન્ટ કેટલા? 240,500. ત્રીજી એન્ટ્રી જોઈએ તો એમાંય રિપ્લેસમેન્ટ ક્રેડિટ છે, પણ આપણે શું લખવાનું થશે? બેંક અકાઉન્ટ. બાય બેંક અકાઉન્ટ 151,050. ચોથી એન્ટ્રીમાં ક્યાંય રિપ્લેસમેન્ટ નથી આવતું, તો ખાતામાં એન્ટ્રી ન આવે. પછી પાંચમી એન્ટ્રીમાં રિપ્લેસમેન્ટ ક્રેડિટ લખવાનું છે, બાય રેવન્યુ એક્સપેન્ડિચર અકાઉન્ટ 44,50,000. એટલું યાદ રાખવાનું, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ટેલી થઈ જવું જોઈએ, એટલે કે બે કોરના ટોટલ સરખા થઈ જવા જોઈએ તમે પોસ્ટિંગ કરો ત્યારે. તો અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થાય. આવા સમ પણ પૂછી નાખે, આ ઘણી વખત પૂછેલા છે, તો થોડોક સારો સમ કહેવાય એટલે આની પ્રેક્ટિસ કરવી પડે. આવો જ એક બીજો સમ છે એ તમને પ્રેક્ટિસ કરવા માટે આપું, અને થોડીક પહેલાં સમજાવી દઉં, હિન્ટ આપું, પણ આ તમારે ગણવાનો છે જાતે ઘરે, બરાબર, તો જ આવશે. ક્વેશ્ચન નંબર 7, સાહિલ રિપ્લેસ્ડ હિઝ ફેક્ટરી એટ ધી કોસ્ટ ઓફ ₹30,00,000 હેવિંગ ઓરિજિનલ કોસ્ટ ઓફ ₹19,60,000.
proportion of material to labor is 5:3, and proportion of labor to other expenses is also 5:3. In comparison of old cost, material cost is 30% high, labor cost 34% high, and other expenses increases by 10%. Old material used in new construction valued at ₹50,000 and is not included in ₹30 lakh cost. So above, old scrap was sold for ₹30,000. 50,000 નું મટીરીયલ યુઝ થયું છે પણ નોટ ઇન્ક્લુડેડ એટલે આગલો સમ ગણો ને એવી જ રીતે એની અસર આવશે બરાબર છે અને સ્ક્રેપ વેલ્યુ 30,000 આપી છે ઇન એડિશન વન ગેસ્ટ હાઉસ ઇઝ કન્સ્ટ્રક્ટેડ એટ ધી કોસ્ટ ઓફ ₹10 લાખ અને નવું ગેસ્ટ હાઉસ છે ₹10 લાખ જર્નલ એન્ટ્રીઝ એન્ડ ક્લાસિફિકેશન ઓફ એક્સપેન્ડિચર આમાં એન્ટ્રીઝ કીધી છે પણ તમારે ઘરે છે ને આમાં રિપ્લેસમેન્ટ અકાઉન્ટ બનાવવાનું છે આપણે કીધું નથી પણ તમારે તૈયાર કરી નાખવાનું એટલે પ્રેક્ટિસ થઈ જાય તો આની આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરશું ખાલી તમારે જોવાનું છે પછી આ વિડીયોમાંથી જોઈ જોઈ ન લખતા તમારે જાતે ગણવાનું છે એટલે વિશ્વાસ રાખવાનો મેં અહીંથી કીધું હોય સાહેબે કીધું જોવાનું નથી ખાલી સમજવાનું તો સમજવાનું પછી રકમ લઈ અને તમારે જાતે જ ગણવાનું કેલ્ક્યુલેશન ઓફ ઇન્ક્રીઝ ઇન કોસ્ટ આગલા સમની જેમ જ આપણે બે પાર્ટ કરવા મટીરીયલ લેબર અને લેબર અધર એક્સપેન્સીસ આમાં 5:3 5:3 કીધા છે તો આમાં પહેલા 5:3 ને 5:3 લખી નાખવાના બેયમાં લેબર કોમન છે તો એકા બીજાને મલ્ટીપ્લાય કરી નાખવાના આ 3 ને 5 વડે મલ્ટીપ્લાય કરી નાખવાના આ 5 છે એને 3 વડે એટલે આ ભાઈ 15 થઈ ગયા હવે આ પાર્ટમાં તમે કેટલા મલ્ટીપ્લાય કર્યા ભાઈ 5 તો અહીંયા 5 કરી નાખવાના તો 25 થયા અહીંયા કેટલા કર્યા લેબર એ 3 તો અહીંયા કેટલા કરવાના 3 તો 9 25:15:9 આ રીતે તમારે પેલા રહેશે પછી આપણે કેલ્ક્યુલેશન કરી છે મટીરીયલ લેબર અને અધર એક્સપેન્સ એમાં ઓલ્ડ પ્રાઇસ 19,60,000 આપી છે આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખજો એટલે 3 પાર્ટ થઈ જાય છે પછી તમને જે રીતે રેશિયો આપેલો છે કે મટીરીયલમાં 30 34 અને 10 બરાબર 5,40,000 આવડે પછી સ્ટેટમેન્ટ શોઈંગ કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર એમાં કોસ્ટ ઓફ ઓલ્ડમાં 19,60,000 આપેલા છે ઇન્ક્રીઝિંગ કોસ્ટ 5:40 એટલે 25 લાખ ડિફરન્સમાં જુઓ નવી પ્રાઇસ 30 લાખ છે પછી ઓલું નોટ ઇન્ક્લુડેડ છે તો આ 50,000 પહેલાં એડ કરવાના અને માઇનસ અહીંયા જે આવ્યા હોય તો 5,50,000 પછી યુઝ ઓફ મટીરિયલ સ્ક્રેપ ઓફ મટીરિયલ તમને આવડે ન્યૂ ગેસ્ટ હાઉસ મૂકી દો એટલે તમને કેપિટલ એક્સપેન્ડિચર મળી જાય જર્નલ એન્ટ્રી તમને આવડે 5 એન્ટ્રી કરવાની છે પણ લાસ્ટ મહિના પછી તમારે રિપ્લેસમેન્ટ અકાઉન્ટે તૈયાર કરી નાખવાનું છે બરાબર છે તો અહીંયા આપણે રિપ્લેસમેન્ટ અકાઉન્ટનું ચેપ્ટર કમ્પ્લીટ કરી છીએ પૂર્ણ કરીએ છીએ આ 7 દાખલા છે તો 7 દાખલામાં તમને ક્યાંય ક્વેરી હોવી ન જોઈએ આ 7 દાખલા આવડી જાય એટલે આ ચેપ્ટરમાંથી દાખલો બહાર આવે નહીં આ તમારે 110% આટલું તમને આવડે એટલે આ ચેપ્ટરમાંથી બહાર કાંઈ આવે નહીં તો લિફો ફિફો ઇન્વેન્ટરી વેલ્યુએશનનું આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યું અને આ સેકન્ડ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું તો અકાઉન્ટિંગ વનમાં ટોટલ 4 ચેપ્ટર છે એમાંથી આપણા 2 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા બરાબર છે એટલે કે 50% કોર્સ આપણો પૂર્ણ થયો હવે આપણે ઓલું નેક્સ્ટ જે એકાઉન્ટ બાકી છે તો નેક્સ્ટ લેક્ચરથી હવે આપણે ફાઇનાન્શિયલ અકાઉન્ટ સ્ટાર્ટ કરશું બરાબર છે ઓકે થેન્ક યુ વેરી મચ